अमदावाद जिल्लामां मतदान ने लईने तंत्र थई गयुं छे सज्ज। बीजा तबक्काना मतदान ने लईने हवे गणतरीनी घड़ीओ गणाई रही छे। 93 बैठक पर बीजा तबक्काना मतदान ने लई लोकोमां उत्साह आसमाने छे। त्यारे आ वखते सौथी वधु मतदान थाय ते माटे पण तंत्र तंतोड मेहनत करी रह्युं छे। अमदावादमां जिल्लानी 21 विधानसभा बैठक ने लई तंत्रे तमाम तैयारीओ पूर्ण करी लीधी। अमदावाद जिल्लामां 5599 बूथ पर मतदान थशे। दरेक विधानसभा बैठक में 7 सखी बूथ हशे जे महिला संचालित हशे। बीजी तरफ लोको पण मतदान ने जागृत बन्या छे। अमदावादना जुहापुरा विस्तार में शाळाना बाळकोए मतदान अंगे जागृति फैलावा माटे रेली योजी हती। शाळाना बाळकोए हाथ में मतदान जागृति अभियानना बेनरो राख्या अने लोकोने मतदान अंगे जागृत कर्या। बाळकोए जणाव्युं के सारा भारत माटे सारा शिक्षण माटे मतदान करवुं जरूरी छे। कलोलमां हर्ष संघवीए रोड शो योज्यो, छेल्ली घड़ीए लगाव्युं ईडी चूंटणीनुं जोर। विधानसभा चूंटणीना बीजा तबक्काना प्रचार पड़घम शांत थई चुक्या छे। जेना पूर्वे राजकीय पक्षोए छेल्ली घड़ीनो प्रचार कर्यो। दिग्गज नेताओ अने उम्मेदवारोए रेली योजी आखरी घड़ीए प्रचार कर्यो। गांधीनगरनी कलोल बैठक माटे गृह राज्यमंत्री हर्ष संघवीए प्रचार कर्यो हतो। कलोल बैठकना भाजप उम्मेदवार बकाजी ठाकोरना समर्थनमां रोड शो योजायो। छेल्ली घड़ीना प्रचारमां कलोलमां हर्ष संघवी साथे मोटी संख्यामां भाजप कार्यकर्ताओ अने समर्थको जोड़ाया हता। 2017 कलोल बैठक कोंग्रेसने फाळे गई हती। छेल्ली घड़ीना आ रोड शो थी शहरना मुख्य मार्गो पर फरी एक वखत मोटो प्रचार करवानो प्रयास करवामां आव्यो। राजकोट जिल्लामां बनी आगनी बे जुदी जुदी घटनाओ, 5 श्रमिको दाजता सारवार हेठळ खसेड़ाया। राज्यमां शनिवारे आगनी घटनाओ सामे आवी, जेमां राजकोट जिल्लामां मेटोडा जीआईडीसी अने जेतपुरमां आगनी घटनाओ बनवा पामी। राजकोटनी मेटोडा जीआईडीसीमां गैस लीकेजने लई आग लागवानी घटना बनी। डायमंड पार्क सोसायटीमां आवेली एक ओरडीमां गैस लीकेजने कारणे आग लागता सूतेला श्रमिको दाज्या। ओरडीमां राखेला गैस सिलिंडरमां थयेला लीकेज बाद आग लागवाने कारणे 5 જેટલા શ્રમિકો દાજ્યા હતા, જેને પગલે આસપાસના લોકોને ઘટનાની જાણ થતા 108ને બોલાવી તમામ ઘાયલ શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। તમામ પરપ્રાંતીય શ્રમિકો જીઆઈડીસીમાં આવેલી મેક્સવેલ નામની સીએનજી કંપનીમાં કામ કરતા હોવાનું સામે આવ્યું। તમામ શ્રમિકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો બીજી તરફ જેતપુર તાલુકાના નવાગઢ વિસ્તારમાં પણ ભીષણ આગની ઘટના બનવા પામી। પાયોનિયર નામના જૂના બંધ કારખાનામાં લાગેલી વિકરાળ આગના પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઊંચા સુધી ફેલાયેલા જોવા મળ્યા। ભીષણ આગની જ્વાળાઓમાં કારખાનામાં પડેલો માલ સામાન પણ બળીને ખાક થઈ જવા પામ્યો। આગને પગલે જેતપુર પાલિકાના 2 ફાયર ફાઈટરો એ ઘટના સ્થળે પહોંચ્યા। પ્રાઇવેટ ટેન્કર અને ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા। આગને પગલે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી, જો કે આગની ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિના સમાચાર સામે આવ્યા ન હતા। ધોરાજી પંથકની માઇનોર કેનાલની સાચવણીમાં જોવા મળ્યો અભાવ, ખેડૂતોમાં કેનાલ તૂટવાને લઈને ચિંતા। આ દ્રશ્યો છે રાજકોટના ધોરાજી પંથકની માઇનોર કેનાલના, જે ખેડૂતોએ રવિ પાકના પિયત માટે સિંચાઈ માટેના ફોર્મ ભર્યા હતા, જે પૂરતા પ્રમાણમાં ભરાઈ જતા સિંચાઈ વિભાગે ભાદર 1 ડેમમાંથી માઇનોર કેનાલમાં પાણી છોડ્યું। મોડેથી પણ પાણી મળતા ખેડૂતો ખુશ તો થયા, પણ સાથે તેમની ચિંતા પણ વધી। ખેડૂતોની ચિંતા વધવાનું કારણ કેનાલની ખસ્તા હાલત છે। તંત્ર દ્વારા કેનાલની સાફસફાઈ કે જાળવણીના અભાવે કેનાલ ઘણી જગ્યાએ તૂટી ગયેલી છે। સિંચાઈ વિભાગે કેનાલની સાફસફાઈ કર્યા વગર જ પાણી છોડી દેતા ખેડૂતોમાં નારાજગી છે। માઇનોર કેનાલમાં ઠીક ઠેકાણે પડેલા ગાબડાઓનું સમારકામ કરવા ખેડૂતોએ અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ કામકાજ ન કરાયાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો। કેનાલમાં કચરો ભરાઈ રહેવાને કારણે છેવાડાના ખેડૂત સુધી પણ પાણી પહોંચવામાં તકલીફ પડવાની પણ વાત ખેડૂતો કરી રહ્યા છે। આ ઉપરાંત જો ગાબડાઓને કારણે કેનાલ તૂટે તો ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળે છે, જેને લઈ ખેડૂતોની હજારો હેક્ટર જમીનમાં ધોવાણ થઈ જાય છે, જેને સત્વરે રિપેર કરવામાં આવે તેવી માંગ પણ ધોરાજી પંથકના ખેડૂતો કરી રહ્યા છે। સિંચાઈ વિભાગની કેનાલોની સાચવણીમાં બેદરકારીને લઈને ખેડૂતોના ચિંતાની સાથે ભારોભાર રોષની